સુરતમાં 8 વેપારી પાસેથી ઉધારમાં કાપડ લઈને 1.32 કરોડ રૂપિયાનો ચૂનો ચોપાડનાર મુંબઈના ઠગ વેપારી મેહુલ જોગાનીને સુરત ઇકોસેલે સોમવારે મુંબઈ મીરા રોડની એઆરઇન હોટલમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 5 મહિનાથી ફરાર હતો. આરોપીએ ચીટિંગના રૂપિયાથી મુંબઈમાં ફ્લેટ પણ લીધો હતો. એટલું જ નહીં, ડાન્સ બારમાં એક નાઇટમાં 50,000 રૂપિયા સુધી ઉડાવતો હતો. મૂળ ભાવનગરનો અને હાલ મુંબઈ રહેતો 41 વર્ષીય આરોપી મેહુલ પ્રવીણ જોગાણી મુંબઈના મીરા રોડની અલગ અલગ હોટેલમાં રહેતો હતો. આરોપીએ છેલ્લા 4 દિવસનું હોટેલનું 7,800 રૂપિયા ભાડું પણ ચૂકવ્યું ન હતું. આરોપીએ વેપારીઓ પાસેથી કાપડ લઈ તેણે બારોબાર વેચી મુંબઈ મીરા રોડ પર ઓશવાલ ઓર્ચિડ બિલ્ડિંગમાં જાન્યુઆરી 2023માં 56 લાખનો ફ્લેટ ખરીદ્યો હતો. મુંબઈ રહેતો મેહુલ જોગાણીએ શરૂઆતમાં સુરતના વેપારીઓ પાસેથી કાપડનો માલ લઈ વાયદા પ્રમાણે રૂપિયા ચૂકવી દેતો હતો. આથી વેપારીઓ તેના પર વિશ્વાસ મૂકી કાપડનો માલ આપ્યો હતો. પછી તેણે ખોટી પેઢીઓ ઊભી કરી 8 વેપારીઓ પાસેથી 1.32 કરોડનો કાપડનો માલ ઉધારમાં લઈ બાદમાં હાથ ઊંચા કરી દીધા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.